विद्यार्थी मित्रों केम छो? मजा माने धोरण त्रण मां अने आजना गुजराती ना लेक्चर मां हूँ तमारा बद्दानु स्वागत करू छू। तो स्टूडेंट्स तमने बद्दाने वेलकम। चलो स्टूडेंट्स आपणे आपणा लेक्चर नी शुरुआत करिए। तो मारा बद्दा स्टूडेंट्स छे ए लेक्चर नी शुरुआत करवा माटे रेडी छे? मने लागे छे के मारा बद्दा स्टूडेंट्स लेक्चर नी शुरुआत करवा माटे रेडी छे, बराबर। तो चलो बद्दा फ्रेश फ्रेश थई जाओ, हैप्पी हैप्पी थई जाओ, पछी आपणे लेक्चर नी शुरुआत करिए। ओके चलो आजे आपणे शुं करवानुं छे जुओ। तो तमने तमारी स्क्रीन ऊपर देखाय छे आपणे शुं करवानुं छे, पाठ आठ कीड़ी हती के हाथी हशे ए करवानो छे, राइट। एटले के एना स्वाध्यायनी समजूती आपणे मेळवानी छे। तो बधा स्टूडेंट्स छे ए स्वाध्यायनी समजूती मेळवा माटे रेडी छे, लखवा माटे रेडी छे। चलो तो बधा स्टूडेंट्स छे ગુજરાતીનું પાઠ્યપુસ્તક લઈ લેશે, અને જે સ્ટુડન્ટ્સ પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુક લઈ લેશે। ફટાફટ લેવાની છે બુક, મિસ વેઇટ કરે છે। ઓકે મિસ કાઉન્ટ કરે છે ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ છે એ બુક લઈ લેશે। 1 2 3 4 5 6 7 8 9 10 મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે। તો હવે આપણે આગળ વધીએ। ચલો ગઈકાલે આપણે શું કર્યું હતું એનું થોડું અમથું રિવિઝન કરી લઈએ, આ તમારે લખવાનું નથી। ઓકે ચલો તો ગઈકાલે આપણે શું કર્યું હતું, તો કે વાક્યો છે એને સવારથી સાંજના ક્રમમાં ગોઠવ્યા હતા, રાઈટ। તો આજે પણ આપણે ગોઠવશું, સૌથી પહેલાં આપણે ઉઠીએ તો શું કરીએ, શું કરીએ સ્ટુડન્ટ્સ, તો કે દાંત સાફ કરીએ, બરાબર। તો પહેલું શું આવશે, દાંત સાફ કર્યા, બોલવાનું છે મારી સાથે, લખવાનું નથી। પહેલું આવશે દાંત સાફ કર્યા, પછી બીજું આવશે સ્નાન કર્યું, બરાબર। સ્નાન થઈ ગયું પછી શું કર્યું, તો કે ચા નાસ્તો કર્યો, બરાબર। સવારે ઉઠીને શું કરો છો તમે બધા, ચા નાસ્તો કરો છો ને, તો અહીંયા શું આવશે, તો કે ચા નાસ્તો કર્યો। પછી નંબર 4, ચા નાસ્તો કરીને પછી ગૃહ કાર્ય કર્યું એટલે કે હોમવર્ક કર્યું, હોમવર્ક થઈ ગયું પછી, તો કે ગણવેશ પહેરીને તૈયાર થયા, ગણવેશ એટલે યુનિફોર્મ, યુનિફોર્મ પહેરીને તૈયાર થયા। પછી શું આવશે, તો કે પ્રાર્થના સભામાં રજૂઆત કરી, બરાબર। યુનિફોર્મ પહેરી લીધું પછી, તો કે પ્રાર્થના સભા છે ને ત્યાં રજૂઆત કરી। પછી તો કે ભાષાનો તાસ આવ્યો, પછી 8મું છે મિત્રો સાથે રમત રમ્યા, મિત્રો સાથે રમત રમાઈ ગઈ। પછી શું આવશે, તો કે દાદીમાએ વાર્તા કહી, દાદીમાએ વાર્તા કહી, અને પછી શું થાય, તો કે સૂઈ જવાનું હોય, બરાબર। એટલે સૌથી છેલ્લું આવશે ચાંદા મામા સપનામાં આવ્યા, બરાબર। આમ સવારથી સાંજે કઈ કઈ ક્રિયા કરી, શું શું કર્યું એ બધું આપણે ગોઠવી દીધું, બરાબર। ચલો હવે બધા છે 1 થી 10 વાક્ય મારી સાથે ફટાફટ બોલશે, પછી આપણે આગળ નવો પ્રશ્ન કરવાનો છે, બરાબર। ચલો પહેલું
પેલું છે દાંત સાફ કર્યા, બીજું છે સ્નાન કર્યું, ત્રીજું ચા નાસ્તો કર્યો, ગૃહ કાર્ય કર્યું, ગણવેશ પહેરીને તૈયાર થયા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી, ભાષાનો તાસ આવ્યો, મિત્રો સાથે રમત રમ્યા, દાદીમાએ વાર્તા કહી, ચાંદા મામા સપનામાં આવ્યા. સમજાયું બધા સ્ટુડન્ટ્સને? હા કે ના? તો હવે આપણે આજે કંઈક અલગ કરવાનું છે. અહીંયા તમને એક સરસ મજાની રમત આપી છે, બરાબર? હવે તમે બધા અહીંયા હોત ને તો હું તમને આ રમત રમાડત, બરાબર? પણ હવે તમે જ્યારે સ્કૂલે આવશો ને ત્યારે આપણે આ રમત રમશું, ઓકે? ચલો, શું છે તો કે ક્રિયાઓની ચિઠ્ઠી બનાવો, એક બોક્સમાં મૂકો. જમીન એટલે કે ભોયતળિયું, નીચેની જમીન હોય ને એના ઉપર ત્રણ વર્તુળ કરવાના છે. કયા કયા ત્રણ વર્તુળ કરવાના છે? તો કે એક ગઈકાલ, એક આજ અને એક આવતીકાલ. ગઈકાલ એટલે જે કાલે થઈ એ, હવે આજ એટલે કે આજ, અને આવતીકાલ હવે જે આવવાની છે એ, બરાબર? સમજાયું? જો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે, ગઈકાલ એટલે રવિવાર, આજ એટલે કે સોમવાર, અને આવતીકાલ એટલે મંગળવાર, બરાબર? હવે સોમવારે તમને પૂછે કે ગઈકાલે શું હતું, તો તમે શું કહેશો? કે રવિવાર હતો. અને એમ કહેશે કે આવતીકાલે શું છે, તો તમે શું કહેશો? કે આવતીકાલે મંગળવાર છે, બરાબર? સમજાયું? ગઈકાલ, આજ અને આવતીકાલમાં ગઈકાલ એટલે જે કાલે ગઈ, પૂરું થઈ ગઈ એ, પછી આજે, અને આવતીકાલ એટલે કે હવે જે આવવાનો છે દિવસ એ. જુઓ, તમને છે ને અહીંયા ઉદાહરણે આપ્યું છે કે કેવી રીતે ગેમ રમવાની છે. જુઓ, નેના ચિઠ્ઠી ઉપાડે છે. હવે એ ચિઠ્ઠીમાં લખેલું તું હસો, એવી ક્રિયા કરવાનું આવે છે. નેના ખડખડાટ હસે છે, અને એ ક્યાં ઊભી રહી જાય છે? આજના વર્તુળમાં, કારણ કે એને હસવાનું કીધું તું. ક્યારે કીધું તું? આજે જ તે. તો એ ખડખડાટ હસે છે, હસે છે તો એ ક્યારે હસતી હોય? આજે જ હસતી હોય, એટલે જ હસે છે કીધું છે. તો નેના ક્યાં ઊભી રહી ગઈ? વર્તુળમાં, બરાબર? પછી તો કે વિદ્યાર્થીઓને ઉત્તર આપવાની તક આપો. જેમ કે આજે નેના હસે છે, તે રીતે વર્તુળ બદલી વાક્ય બોલવા કહો. જેમ કે ગઈકાલે નેના હસતી હતી, બરાબર? જુઓ, હવે નેના હસે છે તો એ શેમાં ઊભી રહી જશે? આજમાં. પછી આપણે ચિઠ્ઠી બદલી નાખી, એટલે કે આપણે વાક્ય બદલી નાખ્યું અને આપણે એમ કીધું કે નેના હસતી હતી, તો હતી તો એ શેમાં આવશે? ગઈકાલ. અને નેના હસશે તો એ શેમાં આવશે? આવતીકાલ, બરાબર? સમજાયું તમને બધાને? સ્ટુડન્ટ્સ જુઓ, નેના હસે છે તો એ અત્યારની ક્રિયા છે, આજની, તો એ શે કયા વર્તુળમાં ઊભી રહી જશે? આજના વર્તુળમાં ઊભી રહી જશે, બરાબર? હવે નેના હસતી હતી તો એ કયા વર્તુળમાં ઊભી રહી જશે? ગઈકાલના. હતી, બરાબર? એટલે. અને નેના હસશે, બરાબર? તો એ કયા વર્તુળમાં ઊભી રહી જશે? આવતીકાલના. કેમ કે એ કાલે, મતલબ હસશે, હસી નથી, હવે હસશે, એટલા માટે. સમજાયું બધાને? હા કે ના? તો આગળ હવે પ્રશ્ન જોઈએ આપણે. કોણ શું શું કરતું હતું, બોલો અને લખો. પહેલાં સમજી લ્યો, પછી મિસ લખાવે ત્યારે લખવાનું છે, ઓકે? ચલો, ઉદાહરણ તમને આપ્યું છે કે દિવ્યા શું કરતી હતી. સવાલ પણ તમારે બનાવવાનો છે અને જવાબ પણ તમારે જ આપવાનો છે. દિવ્યા શું કરતી હતી? તો જવાબ શું આવશે? દિવ્યા દોડતી હતી. શું જવાબ આવશે? દિવ્યા દોડતી હતી, બરાબર? આ ઉદાહરણ છે.
कि दिव्या शू करती थी, तो जवाब आवशे दिव्या दौड़ती थी। पछी पेलू छे महेश शू करतो हतो, आ वाक्य छे, आ सवाल छे मिसे जाते बनाव्यो छे, तमे पण घरे जाते सवाल बनावी शको छो। बराबर, शू छे पहलो सवाल? तो के महेश शू करतो हतो, शू करतो हतो महेश? तो एनो जवाब पण आपणने आपेलो छे, महेश लखतो हतो, महेश लखतो हतो। बराबर, ओके। फरीथी रिपीट करशु आपणे क्वेश्चन वन, एटले के पहलो प्रश्न, महेश शू करतो हतो? जवाब आवशे महेश लखतो हतो, महेश लखतो हतो। पची छे नंबर बे, छोकरियो शू करती हती, छोकरियो शू करती हती? जवाब, छोकरियो दोरडा कूदती हती, छोकरियो दोरडा कूदती हती। शू जवाब आवशे? छोकरियो शू करती हती? छोकरियो दोरडा कूदती हती, छोकरियो शू करती हती? रिपीट करू छू, तो शू आवशे जवाब? छोकरियो दोरडा कूदती हती। पछी छे त्रीजू, जीत शू करतो हतो? बराबर, जो तमारे पण आवा सवाल तमारी जाते बनावाना होय छे, तो तमे बधा पण जाते बनावजो। बराबर, चलो नंबर त्रण छे, जीत शू करतो हतो? जवाब, जीत वाँचतो हतो। शू करतो हतो जीत? तो के जीत वाँचतो हतो। पछी छे नंबर चार, रिंकू शू करती हती? शू करती हती रिंकू? तो के रिंकू टीवी जोती हती, रिंकू टीवी जोती हती। शू करती हती रिंकू? तो रिंकू टीवी जोती हती। बराबर, चलो हवे आगळ जोईए आपणे, फोरम शू करती हती? तो के शू आवशे जवाब एनो? फोरम रसोई करती हती, फोरम रसोई करती हती। ओके, लखाई गयू बधाने? आहा, बोलाई गयू, लखवानुं बाकी छे ने? जागे छो भाई मारा बधा स्टूडेंट्स? चलो तो हवे बुक लई लो तमारी, चलो बधा स्टूडेंट्स छे लखशे, दिव्या शू करती हती? लखो, दिव्या शू करती हती? जवाब, दिव्या दौड़ती हती, दिव्या दौड़ती हती। बराबर, चलो मिस छे ई फरीथी रिपीट करे छे, दिव्या शू करती हती? जवाब, दिव्या दौड़ती हती। शू आवशे जवाब? दिव्या दौड़ती हती। पछी आवशे पेलू छे, महेश शू करतो हतो? महेश शू करतो हतो? क्वेश्चन मार्क, सारा अक्षरे मिसे जेवी रीते लख्यू छे एवी ज रीते तमारे लखवानू छे। महेश शू करतो हतो? जवाब, महेश लखतो हतो, महेश लखतो हतो। लखो जवाब, महेश लखतो हतो।
બધા સ્ટુડન્ટ્સે ફરજિયાત મારી સાથે લખવાનું છે, બરાબર? જેની પાસે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં લખશે, અને જે સ્ટુડન્ટ્સ પાસે પાઠ્યપુસ્તક નથી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુકમાં લખશે. ચલો હવે ફરીથી રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ લખી નાખશે. મહેશ શું કરતો હતો? ક્વેશ્ચન માર્ક કરજો સ્ટુડન્ટ્સ. હવે લખો, મહેશ લખતો હતો. મહેશ લખતો હતો. બીજું છે, છોકરીઓ શું કરતી હતી? નંબર બે કરીને લખો, છોકરીઓ શું કરતી હતી? જવાબ લખો, છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. શું આવશે જવાબ? છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી, બરાબર? ચલો હું રિપીટ કરું છું, છોકરીઓ શું કરતી હતી? જવાબ, છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. છોકરીઓ દોરડા કૂદતી હતી. ત્રીજું, જીત શું કરતો હતો? જીત શું કરતો હતો? જવાબ, જીત વાંચતો હતો. જીત વાંચતો હતો. લખો નંબર ત્રણ કરીને, જીત શું કરતો હતો? જીત શું કરતો હતો? જવાબ, જીત વાંચતો હતો. જીત વાંચતો હતો. પછી છે નંબર ચાર, રિંકુ શું કરતી હતી? સારા અક્ષરે લખવાનું છે. હો સ્ટુડન્ટ્સ, લખો છો ને બધા મારી સાથે? વેરી ગુડ. જીત શું કરતો હતો? જીત વાંચતો હતો. જીત વાંચતો હતો. જાગો છો ને બધા? શું જવાબ આવશે? રિંકુ ટીવી જોતી હતી. વેરી ગુડ. જાગે છે મારા બધા સ્ટુડન્ટ્સ. ચલો લખો, રિંકુ ટીવી જોતી હતી. લખો સવાલ જેને બાકી હોય, હું રિપીટ કરું છું. રિંકુ શું કરતી હતી? રિંકુ શું કરતી હતી? જવાબ, રિંકુ ટીવી જોતી હતી. રિંકુ ટીવી જોતી હતી. રિંકુ ટીવી જોતી હતી.
बराबर। हवे नंबर 5 लखो, फोरम शू करती हती, फोरम शू करती हती। लखाई गयू, रिपीट करू छू, फोरम शू करती हती। जवाब, फोरम रसोई करती हती, फोरम रसोई करती हती। फोरम रसोई करती हती। लखाई गयू बधाने, रिपीट करू छू हूँ, फोरम रसोई करती हती। चलो हवे पांचे पांच सवालोना जवाब हूँ बोलू छू, जे स्टूडेंट्स ने लखवाना बाकी होय ए स्टूडेंट्स मारी साथे ज लखशे। नंबर 1, महेश शू करतो हतो, महेश शू करतो हतो। जवाब में लखो, महेश लखतो हतो, महेश लखतो हतो। नंबर 2, छोकरियो शू करती हती। जवाब, छोकरियो दोरडा कूदती हती, छोकरियो दोरडा कूदती हती। नंबर 3, जीत शू करतो हतो। जवाब, जीत वाँचतो हतो, जीत वाँचतो हतो। नंबर 4, रिंकू शू करती हती, रिंकू शू करती हती। जवाब, रिंकू जोती हती, शू जोती थी, टीवी। तो लखो, रिंकू टीवी जोती हती। बराबर। हवे नंबर 5, फोरम शू करती हती। जवाब, फोरम रसोई करती हती, फोरम रसोई करती हती। ओके, लखाई गयू बद्दा स्टूडेंट्स ने, लखाई गयू ने। आजे आपणे शू कर्यू स्टूडेंट्स जोई लईए एक वार। जो सौथी पहला तो गई काल, आज अने आवती काल नो जे तफावत हतो ए आपणे कर्यो, के गई काल छे एमा एना माटे कयुं वाक्य आवे, शू वपराय, आज माटे कयुं वाक्य आवे, शू वपराय, अने आवती काल माटे कयुं वाक्य आवे, शू वपराय, एवुं बधुं आपणे आमां शीख्या। बराबर ने? पछी तो के पछी आपणे कोण शू शू करतुं हतुं ए लख्युं, आपणे सवाल पण आपणा अने जवाब पण आपणा। बराबर। हवे नेक्स्ट प्रश्न छे, ई फक्त अत्यारे तमारे समझवानो छे। बराबर, लखवानुं छे बधुं काले अथवा नेक्स्ट लेक्चरमां। જુઓ, વાક્યો વાંચો, પહેલાં થયું તેની નીચે અંડરલાઇન અને પછી થયું હોય તેની નીચે આવી રીતે અંડરલાઇન કરવાની છે, એટલે કરકરિયાવાળી। ઓકે, એટલે કે તમને અહીંયા વાક્ય આપેલા છે, હું સમજાવું છું તમને। એ વાક્યમાં કયું કામ પહેલાં થયું છે અને કયું કામ પછી થયું છે એ તમારે શોધવાનું છે, વિચારવાનું છે, અને જે કામ પહેલાં થયું હોય ત્યાં નીચે સીધી લીટી કરવાની છે, અને જે કામ પછી થયું હોય ત્યાં કરકરિયાવાળી લીટી કરવાની છે। ઓકે, ચલો, તો પહેલું શું છે, વિરાટે બૂટ પહેર્યા
હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. જુઓ, પહેલું કામ કર્યું એના માટે શું કરવાનું હતું? આપણે સીધી લીટી કરવાની હતી. અને પછી કામ છે એના માટે કરકરિયાવાળી લીટી. તો વિરાટે બૂટ પહેર્યા, હવે નિશાળે જવા સીડી ઉતરે છે. તો બૂટ પહેર્યા એ કયું કામ છે? એ પહેલે થયું છે, એ સૌથી પહેલાં થયું છે. તો ત્યાં શું કર્યું છે? સીધી લીટી કરી છે અને એ સીડી ઉતરે છે, તો એ પછી કામ થયું છે. તો ત્યાં કરકરિયાવાળી લીટી. બરાબર. વિરાજ હાથ ધુએ છે કારણ કે ધૂળમાં રમતી હતી. તો પહેલાં કયું કામ થયેલું છે? તો કે ધૂળમાં રમતી હતી, એ કામ એણે પહેલાં કર્યું છે. અને પછી એણે હાથ ધોયા છે. તો પહેલાં ધૂળમાં રમતી હતી, ત્યાં સીધી લીટી આવશે. અને હાથ ધુએ છે ત્યાં કરકરિયાવાળી લીટી આવશે. બરાબર. પછી ત્રીજું છે, નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. ભૂખ લાગી હતી એ કયું કામ છે? શું ક્યારે થયું? તો કે પહેલાં થયું, એટલે ભૂખ પહેલાં લાગી અને પછી ખાધું. બરાબર ને. તો ભૂખ લાગી ત્યાં આપણે સીધી લીટી કરશું અને સફરજન ખાધા ત્યાં કરકરિયાવાળી લીટી. પછી ચોથું છે, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે તેને પેટમાં દુખે છે. તો સૌથી પહેલાં શું થયું હતું? તો કે એણે બહાર ખાધું હતું. બરાબર. તો ત્યાં આપણે સીધી લીટી કરશું અને પછી તો કે એને પછી પેટમાં દુખે છે, તો ત્યાં આપણે કરકરવાળી લીટી કરશું. બરાબર. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બરાબર. ત્યાં સુધી તમારે આનું રિવિઝન કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નો કરશું અને આ પ્રશ્ન છે એ લખશું. ઓકે. બરાબર. તો ક્યારે મળશું? નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય સ્ટુડન્ટ્સ.